આરસી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 1 કલરવ, તેમાં ત્રીજો પ્રકરણ ફર ફરીએ. તેમાં સૌપ્રથમ આપણને એક ગીત દર્શાવેલ છે. અમે ફેર ફુદળ દી ફરતા તા, અમે ફેર ફુદળ દી ફરતા તા, ફેર ફુદળ દી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ, પડી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા તા, અમે સંતા કુકડી રમતા તા, સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા ભાઈ, પકડાઈ જવાની કેવી મજા. અમે આમલી પીપળી રમતા તા, અમે આમલી પીપળી રમતા તા, આમલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા ભાઈ, સંતાઈ જવાની કેવી મજા. અમે બિલ્લી ઉંદર રમતા તા, અમે બિલ્લી ઉંદર રમતા તા, અમે ચૂચુ મ્યાવ મ્યાવ કરતા તા, અમે ચૂચુ મ્યાવ મ્યાવ કરતા તા, ચૂચુ મ્યાવ મ્યાવ કરતા કરતા નાસી જવાની કેવી મજા ભાઈ, નાસી જવાની કેવી મજા. આ ગીત મૂળજીભાઈ ભક્તે લખેલ છે. આ ગીતમાં અનેક પ્રકારની રમતોની વાત કરેલ છે. આગળ આપણને એક વાર્તા દર્શાવેલ છે. હું પણ એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું, લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યું. બીજા ઈંડામાંથી મરઘીનું પીળું નીકળ્યું અને બોલ્યું, લ્યો હું પણ આવી ગયું. બતકનું બચ્ચું કહે, હું ફરવા જાઉં છું. પીળું કહે, હું પણ આવીશ. બતકનું બચ્ચું કહે, હું ખાડો ખોદું છું. તો પીળું કહે, હું પણ ખોદીશ. બતકનું બચ્ચું કહે, મને એક અળસિયું મળ્યું. તો પીળું કહે, મને પણ અળસિયું મળ્યું. બતકનું બચ્ચું કહે, મેં એક પતંગિયું પકડ્યું. તો પીળું કહે, મેં પણ એક પતંગિયું પકડ્યું. પછી બતકનું બચ્ચું કહે, હું તરવા માંગુ છું. પીલું કહે, હું પણ તરવા માંગુ છું. બતકનું બચ્ચું કહે, જુઓ હું તરું છું. પીલું કહે, હું પણ તરીશ. પણ આ શું? બતકનું બચ્ચું તરે, મરઘીનું બચ્ચું કંઈ તરે? એ તો ડૂબવા લાગ્યું. બચાવ, પીલુએ બૂમ પાડી. પછી બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું. બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું હશે? તો બતકના બચ્ચાએ કીધું હશે, હંમેશા કોઈની નકલ નહીં કરવી જોઈએ, આપણને પોતાનો રસ્તો પોતે જ શોધવો જોઈએ. અહીં આપણી વાર્તા પૂરી થાય છે. તો આગળ આપણને બે ચિત્રો દર્શાવ્યા છે, તો એ બંનેમાંથી શું અલગ પડે છે એ આપણને દર્શાવવાનું છે. તો આનો માથા પર બાંધેલો સ્કાર્ફ પર અહીંયા મીંડા મીંડા છે, પણ અહીંયા નથી. પછી આની તલવાર અહીંયા ત્રિકોણ આકારની છે, પણ અહીંયા ગોળ આકાર જેવી છે. પછી અહીંયા એને બટન છે, પણ અહીંયા એને બટન નથી. પછી અહીંયા જે અહીંયા રૂમાલ બાંધેલો છે એ, તો એની ગાંઠ પાછળ દેખાય છે, પણ અહીંયા એ રૂમાલની ગાંઠ નથી દેખાતી. પછી અહીંયા જે ઝાલર છે, અહીંયા કલર છે, પણ અહીંયા કલર નથી. પછી અહીંયા એની લટ દેખાય છે, પણ અહીંયા લટ નથી દેખાતી. આગળ આપણને ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ પૂછવામાં આવેલ છે. તો ચિત્ર પહેલામાં બાળક શું કરે છે? તો પહેલાં ચિત્રમાં બાળક વાંદરાને જોઈ રહ્યું છે. બાળકના ચશ્મા જોઈને વાંદરો કયા ચિત્રમાં બહુ ખુશ દેખાય છે? તો પહેલાં ચિત્રમાં બાળકના ચશ્મા જોઈને વાંદરું ખુશ દેખાઈ રહ્યું છે. કયા ચિત્રમાં વાંદરાએ ચશ્મા પહેર્યા છે? તો બીજા ચિત્રમાં વાંદરાએ ચશ્મા પહેરેલા છે. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. મને આશા છે કે તમને સમજ પડી હશે. તો અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ પડતો શેર કરો.